टानी घटना, जाहिर माँ खूनी खेल, 22 खा बदलाना। तमारी टीवी स्क्रीन पर जोवा मळता दृश्यों पर एक नजर करो। आ दृश्यों उपलेटा शहर ना छे। 3 दिवस पहला आवा दृश्यों पोरबंदर रोड पर जोवा मळ्या हता। तमे जोई शको छो, एक शख्स हाथ में कुहाड़ी लईने खुले आम हुमलो करी रह्यो छे। 22 घा मारीने पतावी देवा मांगतो हतो, परंतु कुदरत ने कंईक अलग मंजूर हतुं। कोण छे उपलेटाना कसाई? कोना पर हुमलो कर्यो? उपलेटानी भर बजार मां हुमलो करी रहेल आ बन्ने पिता पुत्रों बदनाम छे, माथा भारे छे अने घातकी छे। आवा लोको सभ्य समाज मां काली टीली समान छे। घातकी पिता करशन अर्शी सोलंकी उर्फे आहिर, रहवासी उपलेटा, वतन बामणासा घेड़। घातकी पुत्र विजय करशन सोलंकी उर्फे आहिर, रहवासी उपलेटा, वतन बामणासा घेड़। कुहाड़ीना घा मारी रहेल आ विजय गुनानी दुनियानो रीढ़ो गुनेगार छे। अगाउ मारामारी, मोबाइल चोरी अने धमकी जेवा गुनामां संडोवाई चूक्यो छे। तेनी साथे जोवा मळतो आ छे तेनो पिता करशन अर्शी सोलंकी। आ बन्ने बाप दीकरो फाटीने धुमाड़े गया छे। कोना पर हुमलो कर्यो? શું ગુનો હતો ભાયાનો? ફોટોમાં જોવા મળતો આ છે ભાયા ગાગલિયા, તે આરોપી વિજયનો સાઢુ ભાઈ થાય છે, બંને સગા સાઢુ ભાઈ થાય છે। વિજય અને ભાયાએ બંને પ્રેમ લગ્ન કર્યા છે। ભાયાની પત્ની તેના પિયરમાં જતી ન હતી, આ માટે વિજયને એવી શંકા હતી કે ભાયાને કારણે ભાયાની પત્ની પિયરમાં જતી નથી। માટે 3 દિવસ પહેલા सियाराम होटल पासे विजय तेना साढ़ू भाई ने आंतरी ने अने कुहाड़ी वड़े घातकी हुमलो कर्यो। 22 घा कुहाड़ी ना मारी पतावी देवानो प्रयास कर्यो हतो। भाया ने गंभीर इजा थता तेने सारवार अर्थे अमदावाद सिविल हॉस्पिटल में दाखल कर्यो छे। हाल जीवन मरण वच्चे भायो जोला खाई रह्यो छे। पोलीसे आरोपी विजय अने तेना पिता करशन सामे 307 मुजब गुनो नोंधवामां आव्यो छे। झगड़ो भाई भाई हारू थईन थियो, અમારી બાઈની મા દીકરી ભાઈ બોલતી નથી, તો એ લોકો હક પણ કરે હતી કે તમારી બાઈ એને બાની ઘરે કેમ ન જાતી, એને બાની ઘરે જવા દો, એ કે અમે હક પણ કરે છે તમે કેમ ન જવા દો। આમ કોઈ ભાઈ અમારી બાઈ જાતી હોય તો અમને કંઈ ના ન પાડતા, પણ એ ન જાય એમાં અમારું શું વાંક? એની બધા એ લોકોએ પહેલાં આટો દેવા ગઈ ને ત્યારે એને મારી હતી, પહેલાં આવીને કંઈક 2 મહિના થયા ને ત્યારે એને બધાએ થઈને મારી હતી, એને મામી ને ગીડલા ને વહુ ને બધા થઈને મારી, તે દિન બિચારી જાતી નથી આટો દે, અને મારી દીકરી બોલતી નથી તે દિન, એટલે તીવા સારું થઈને આવીને કે આ તમારી બાઈ અહીં રહેશે ને અમારી બાઈ અહીં કેમ નથી રહેતી, એવો મનમાં અદેખાય હશે, બીજી મને કંઈ ખબર નથી સાહેબ। આ એ સારું થઈને જ મારે ને મારો દીકરો કોઈ દિન ઝઘડો કરવા નથી, કોઈ ગામની માલિક પર મારી દીકરાને એમ ન કહે કે આજે બોલ્યો આ રહ્યા પાડો, એ તમે પૂછો ને કોક દીક કે આ કોઈ દી ઝઘડો છે, કોઈ દી એટલે કોઈ દી કોઈ એરે ઝઘડો નહીં, કામથી મતલબ એને બીજે કોઈ નહીં। જુલમી પિતા પુત્રની ધરપકડ, કેશોદના ઈસરામાં રોકાયા, ચીખલીમાંથી ઝડપાયા। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને પિતા પુત્રો પર એક નજર કરો। આ છે ઉપલેટાના કસાઈ। આ બંને પિતા પુત્ર ઘાતકી છે, જીવલેણ છે અને જુલમી છે। જો તમારી આજુબાજુમાં આ બંને શખ્સો રહેતા હોય તો તમે સાવધાન રહેજો, કારણ કે આ બંને દયા વગરના છે। આ પિતા પુત્રએ ભાયા ગાગલિયા પર જીવલેણ હુમલો કર્યો, બાદમાં બંને પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા। કરશન અને તેના પુત્ર વિજયનું એવું માનવું હતું કે પોલીસ તેને નહીં ઝડપી શકે, પરંતુ તેનું ગણિત ખોટું પડ્યું છે અને ગઈકાલે જેતપુર પોલીસે આ બાપ દીકરાને ઝડપી લીધા છે। ફરાર થઈને આ પિતા પુત્ર પહેલા કેશોદના ઈસરા ગામે ગયા હતા, ત્યાં એક દિવસ રોકાયા હતા, પરંતુ પોલીસનો ડર લાગતા આ પિતા પુત્ર નવસારી ભાગી ગયા હતા। ત્યાં પિતા પુત્ર ચીખલી ગામે છુપાયા હતા, મોબાઈલ નેટવર્કના આધારે ચીખલી ગામથી ઝડપી લીધા। જેતપુર ડિવિઝન પોલીસે અને ઉપલેટા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે અને હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। મોબાઈલ એમણે સ્વિચ ઓફ કરી નાખેલા, આજરોજ તેમને નવસારી ખાતેના ચીખલી ખાતેથી એ લોકોને લાવી અને અત્રે પોલીસ સ્ટેશન રજૂ કરતા બંને આરોપીઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। આ લોકોએ બનાવ વખતે પહેરેલા કપડાં હજુ એ લોકોએ બદલેલા નહોતા અને એ કપડાં અત્રે કબજે કરેલ છે। એમને ઉપયોગ લીધેલ વાહન અને મારક હથિયાર
તથા બીજા પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. 3 દિવસમાં પોલીસે આ બંને પિતા પુત્રને ઝડપી લીધા છે. પોલીસ સ્ટેશન જોવા મળતા પિતા પુત્ર પહેલા ડોન હતા, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ જતા ઢીલા ઢપ થઈ ગયા છે. કહાનીમાં ઉપલેટા વાસીઓ અને ગાગલિયા પરિવારની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે. આ પિતા પુત્રને જે લોકોએ આશરો આપ્યો છે તેની સામે પણ પગલાં ભરવામાં આવશે તેવું પોલીસ જણાવી રહી છે. 3 દિવસમાં બંને આરોપી ઝડપાઈ જતા જેતપુર અને ઉપલેટા પોલીસની વાહવાહી થઈ રહી છે. યોગેશ ધારૈયા, VTV ન્યૂઝ, ઉપલેટા.